મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનો સરકારી જમીનમાં બનાવવામાં કૌભાંડને લઈ જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી જિલ્લાના ઉચ્ચ અધિકારી તેમજ સ્થાનિક ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી અને તપાસની માંગ કરી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા દ્વારા દૂધની ડેરી પાસે પાણી ટાંકી નીચે તેમજ રોડની બાજુના ભાગે નિયમ અનુસારની કાર્યવાહી કર્યા વગર ગેરકાયદેસર બની રહેલા દુકાનોમાં પાલિકાના શાસકો દ્વારા એકબીજાને દુકાનો આપવાની ગોઠવણ કરી સરકારી જમીનમાં દુકાનો બનાવતા જાગૃત નાગરિકો દ્વારા આનંદીબેન પટેલ, નિયામક શહેરી વિકાસ સચિવ તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર બનતી દુકાનો તેમજ ટાંકીની સુરક્ષાને લઈને વિરોધ કરી યોગ્ય તપાસની માંગ કરી છે. નગરપાલિકાના પ્લસ સિટી વિસ્તારમાં જે બની રહેલી પાણીની ટાંકી એ આખા ગામમાં પાણી પૂરું પાડે છે ને એ ટાંકીની નીચે દુખી રહી છે. પહેલાની પહેલાં સરકારના નિયમ મુજબ ટોકી નીચે દુકાનો જ ના બને, બિલકુલ ગેરકાયદેસર બનાવી છે. જે ટોકીનું બંધારણ નીચે છે એ તોડીને નીચે પાઇપો પોતે ખેંચવી વોકા ચૂંકી નાખીને પણ દુકાનો બનાવે છે. આ લોકો કોણ બનાવે છે? આ નગરપાલિકા સીઓ ને સભ્ય શ્રી બધાય ભેગા થઈને ને બધા સભ્યોએ સભ્યોને દુકાન વેચી લીધી છે. મોય મોય કોઈ દુકાનની અરાજી થવાની નહીં કે કયા સભ્યો ને કે ટેન્ડર કે અમે ટેન્ડરથી કે દુકાનો આપી શકે કોઈ દુકાનો છે જ નહીં. આ એક દુકાનની કિંમત 20 લાખ રૂપિયા છે. તેમણે મોય મોય 2-4 લાખ રૂપિયા વેચી લીધી છે. સગાવાત ચલાવી છે સભ્યને કે તું ભાઈ મારી બાજુએ તને દુકાન મફત મળી જશે. હા, નુકસાન થશે તો એની જવાબદારી નગરપાલિકા રહેશે કે ભાઈ સરકારની રહેશે. આપે ક્યાં રજૂઆત કરી છે આ ટાંકીને લઈને? ટાંકીને લઈને મેં કલેક્ટરશ્રીને 20 વખત રજૂઆત કરી છે. કાયદેસર લખનથી કર્યું. આણંદીબેન મુખ્યમંત્રીને મેં 102 ફેક્સ કર્યો છે. શહેરી વિભાગમાં 2 ફેક્સ કર્યો છે. કોને કોને દ્વારા રજૂઆતો થયેલી છે? કાઉન્સિલો અમારો આખો કોંગ્રેસ લગતી તમામ લોકોએ અમે રજૂઆત કરી છે. કોઈ સંભળવા તૈયાર નથી અમારું. ના, મજૂરો વધારે ને વધારે લાઈન મેળવાનું કામ ચાલુ કરવા તૈયાર થયા છે. રોજ 2 હોય તો આજે 20 મજૂર લગાવ્યા છે. કેમ કે તેમણે કોઈ પણ ભોગે ખોટું કરવું છે. જો તેમનું સાચું હોત તો સીઓ મને ઠરાવી નકલ કેમ ના આપે? જો સાચું હોય તો એમનું આજે 10 મેં ફોન કર્યા તો 10-10 ફોન કાપી જ નાખ્યા મારા. નગરપાલિકા નીચે જે ટાંકી બને છે ને કોઈ જો મોટી હોનારક થશે તો તેની જવાબદારી કોની? નગરમાં પીવાનું પાણી પૂરી રીતે ટાંકીને અડોઅડ અને પાયાની ટાંકીની નીચે પાયા ખોદીને દુકાનો બનાવવાની ટાંકીની સુરક્ષા જોખમાઈ રહી છે. ત્યારે જો કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે? તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાલાસિનોર જે વિકાસ પથ છે એની બાજુમાં ગઈ ટર્મ વખતે પાણીની ટાંકી બનાવેલી છે. જોરથી બોલો. ત્યાર પછી આ વખતે ગઈ ટર્મમાં હું અપક્ષ સભ્ય તરીકે નગરપાલિકાનો સભ્ય હતો ત્યારે આ પાણીની ટાંકી બનેલી છે. ત્યાર પછી નગરપાલિકાની જે પાણીની ટાંકી છે એની નીચે પાયા ઊંડા ગોદી અને જે ટાંકીનો જે બેઝ છે એ તોડી અને દુકાનો જો બનાવે છે તો કાલે મોટી હોનારત થશે. કોઈનો વાલ સોયો દીકરો દીકરી મરી જશે તેનું જવાબદાર કોઈ? પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ દરેકને રજૂઆત કરી છે તે છતાંય એમને કોઈ પોઝિટિવ રિપ્લાય સક્ષમ અધિકારીઓ દ્વારા મળતો નથી. તો આ તે કેવી સત્તા? એ લોકોના કહેવા પ્રમાણે એમને મુખ્યમંત્રી સાહેબ, શહેરી વિકાસ નિગમ આ દરેક જગ્યાએ ફેક્સથી પેપરથી પણ આ લોકોએ રજૂઆત કરી છે. પણ આની પાછળ આ ખાડા કાન કરવામાં આવે છે. ખબર નહીં કોની રહેમ નજર હેઠળ આ બધું કામ થઈ રહ્યું છે. અને જે દુકાનો છે એનું ટેન્ડરિંગ કરવું કે શું કરવું, ચીફ ઓફિસરને બી આ લોકો જ્યારે રજૂઆત કરે છે. આજે સભ્ય તો પોતાની પાણીની રજૂઆત, મેલેરિયા હમણાં ગઈ વખતે થયો હતો, કમળો થયો તે વખતે પણ રજૂઆત કરવા જાય છે. તો શું છે કે પ્રાઇવેટ કોઈ મકાનમાં નગરપાલિકાની સામે રહે છે, કોઈ મેળા પેપડા કરવાના હોય, અંદર અંદર કામ હોય, બિલમાં સહી કરવાની હોય તો હાજર થવું, બાકી ત્યાં સામે બેસી રહેવું. કોણ એવું કરે? ચીફ ઓફિસર. નગરમાં મોટા માથાઓના ઇશારે પડદા પાછળથી વહીવટની દોરી સંચાર થતા કામોમાં નિષ્પક્ષ ઉડી તપાસ કરાયો તો ઘણું બહાર આવે તેમ ટાંકીને જોઈને પણ નુકસાની અને જાનહાનિ થાય તો આખરે જવાબદાર કોણ? બાલાસિનોર નગરપાલિકામાં અત્યારે જે દુકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે પાણી ટોકી નીચે અને નગરપાલિકાની દુકાનોની પાછળ, એ ખરેખર ગેરકાયદેસર છે. કારણ કે એમાં કલેક્ટરે મંજૂરી આપી હોય તો પાણી ટોકીની નીચે તો ન જ આપે. સ્વાભાવિક છે કે પાણીની ટોકી છે, કાલ ઉઠીને ટોકી કદાચ કુદરતી રીતે પડે અને નીચે દુકાનો હોય તો કેટલા લોકોની જાનહાનિ થાય અને એના માટે જવાબદારી કોણ લેશે? એટલે આની મંજૂરી મારા ખ્યાલ મુજબ નહીં જ આપી હોય. અને જે કંઈ થઈ રહ્યું છે એ પોતાના સ્વાર્થ માટે થઈ રહ્યું. જે કંઈ બનાવતા હોય દુકાનો એ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. એટલે ખરેખર આમાં સરકારે
આમાં અધિકારીઓએ ખરેખર સાચું હોય એ જ કરવું જોઈએ. અને અહીંયા જે જમીન છે એ કહેવાય છે કે ભાઈ આ શ્રી સરકારની જમીન છે, અને એ રીતે નગરપાલિકાના બાંધકામ માટે, ડેરીના બાંધકામ માટે 44 ગુંઠામાંથી આ જમીન ફાળવાયેલી છે, અને 22 ગુંઠા જેટલી બાકી, 22 પહેલામાં વપરાઈ નગરપાલિકા અને ડેરીના બાંધકામ માટે. તો બાકીની જમીન જે વધી છે એ જાય ક્યાં? આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? દુકાનોને બંધ, ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે. મને તો અમારા કોર્પોરેટર મિત્રોએ જાણ કરી, એટલે અમે કલેક્ટરશ્રીને એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ ખરેખર ખોટું ત્યાં થઈ રહ્યું છે. વચ્ચે કલેક્ટરશ્રી નહોતા તો ચાર્જમાં ગઢવી સાહેબ હતા, એ પણ રજા પર હતા. તો અમે સંગાળા સાહેબને મળ્યા ને એમને લેખિત જે કંઈ પુરાવો હતા એ બધા અમારા મિત્રોએ સંગાળા સાહેબને પૂરા પાડ્યા, બરાબર છે. ને ફોન ઉપર અમે ચાર્જમાં જે કલેક્ટર હતા ગોવિલ સાહેબ, એમની સાથે વાત કરી કે સાહેબ આ ખરેખર ખોટું થઈ રહ્યું છે અને એની તપાસ કરાવડા. અહીંયા જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એ બિલકુલ ગેરકાયદેસર રીતે કામ કરે છે, એમની માનસિકતા ખૂબ જુદી છે, અને જાણે ભાજપના કાર્યકર હોય એ રીતે એમનું વર્તન રહ્યું છે આજ દિન સુધી. જનતાએ ચૂંટેલા નેતા જોડે જનતા યોગ્ય નિર્ણયની માંગ સાથે જવાબ માંગી રહી છે, ત્યારે આ ઘટના વિશે કેમેરા સમક્ષ પૂછતા કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, અને કેમેરામાં કેદ થયેલા નગરપાલિકાના ભાજપના પ્રમુખ જયંતિભાઈ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળો. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર.